એક દિવસ હાઈસ્કૂલમાંથી હું એક દૂરબીન બાયનોક્યુલર લાવ્યો છોકરાઓને મેં દૂરની વસ્તુઓ કેવી રીતે નજીક દેખાય છે તે બતાવ્યું છોકરાઓને ભારે નવાઈ લાગી આખો દિવસ તેઓએ વારાફરતી બાયનોક્યુલર આંખ ઉપર રાખ્યા જ કર્યું રાત્રે હું ગ્રહો અને તારાઓ જોવાનું ટેલિસ્કોપ લઈ આવ્યો મારા મિત્રો કહે તું પણ ભારે ધમાલ્યો છે મારા શિક્ષકભાઈઓ હવે ઘણું ખરું તો આવા બધા પ્રસંગે મારી સાથે જ રહેતા હતા નિંદા છોડી મારી પાસેથી કાંઈક શીખવા અભિમુખ થયા હતા વિદ્યાધિકારીએ તેમની સંમતિથી અઠવાડિયે એક કલાક મારા વર્ગમાં સૌ આવે અને હું કેમ કામ કરું છું તે જુએ એમ ઠરાવ્યું હતું રાત્રે મેં ચંદ્ર અને તારાઓ મારા વિદ્યાર્થીઓને બતાવ્યા તેઓને અધધ થઈ પડ્યું ચંદ્ર બતાવતા બતાવતા મેં વાત છેડી પેલા ચંદ્રમાં રેડિયો કાંટતી ડોશી અને બકરી દેખાય છે તે ચંદ્ર ઉપર મોટી મોટી ખીણો અને પર્વતો છે અને ત્યાં એટલી બધી ટાઢ છે કે ત્યાં કોઈ માણસ નથી છોકરાઓ મારી સામે જોઈ રહ્યા મેં કહ્યું આપણે રહીએ છીએ તે ધરતી અને ચંદ્ર એ બે બહેનો છે ને એનો બાપ સૂરજ છે વિદ્યાર્થીઓ વધારે આશ્ચર્યથી મારા તરફ જોઈ રહ્યા એક જણ કહે આવી વાર્તા કંઈ ચોપડીમાં છે મેં કહ્યું આ વાર્તા નથી સાચી વાત છે છોકરાઓ કહે હોય નહીં મેં કહ્યું એમ જ છે તરત જ મેં સૂર્યમાંથી પૃથ્વી કેમ થઈ તેની વાત આરંભી અને તે વાત જામે દિવસો ઉપર દિવસો ગયા એટલામાં તો મેં પૃથ્વીનું પટ ટાઢું કેમ પડ્યું ખાડા ટેકરા કેમ થયા સરોવર નદીઓ કેમ થયા શેવાળ જળ જંતુઓ માછલા દેડકા જળસ્થળ પ્રાણીઓ જંગલો અને જંગલી મનુષ્યો અને જંગલીમાંથી ધીરે ધીરે આજના મનુષ્યો કેમ થયા તેની વાત કહી એ વાર્તા ઘણી અદ્ભુત હતી છોકરાઓ અત્યંત એકાગ્રતાથી તે સાંભળતા હતા હેડમાસ્ટર સાતમા ધોરણના છોકરાઓને પણ તે સાંભળવા મોકલતા એક દિવસ હું પૃથ્વીનો ગોળો બોલાવ્યો અને કહ્યું આ બધું આના ઉપર કેમ થયું તેની વાત કહી પછી મેં પાણી અને જમીન ક્યાં છે કાળા લોકો અને ધોળા લોકો ક્યાં છે પીળા લોકો અને રાતા લોકો ક્યાં છે ઠીંગણા અને ઊંચા લોકો ક્યાં છે એ બધું બતાવ્યું પછી મેં પૃથ્વીના કુદરતી વિભાગો અને તેના નામો કહ્યા પછી આપણે એશિયામાં છીએ એશિયામાં આ દેખાય છે તે હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનમાં આ દેખાય છે તે કાઠી લોકોનું મુલક કાઠિયાવાડ છે અને કાઠિયાવાડમાં આ ભાવનગર છે તે બતાવ્યું મેં છોકરાઓને કહ્યું આ લો ગોળો અને પેલી પેટીમાંથી કાઢો નકશાઓ આ ગોળા ઉપર ક્યાં ક્યાં તે બધા બંધ બેસતા આવે છે તે શોધી કાઢો હું છોકરાઓને દરરોજ કાંઈ નવું નવું જોઈ જવા કહેવા લાગ્યો મેં કહ્યું તમે જે જે ગામે આજ સુધી જોયા હોય તે ખોડી કાઢો ત્યાં કએ કયા રસ્તેથી જવાય છે તે જુઓ રસ્તામાં કઈ કઈ નદીઓ આવે છે કયા કયા ગામો આવે છે તે પણ જુઓ આ એક રીત થઈ બીજી બાજુએ હું આફ્રિકા જોઈ આવેલો એટલે આફ્રિકાનો નકશો સામે રાખીને હું આફ્રિકાની વાતો કરવા લાગ્યો મેં વિક્ટોરિયા ન્યાન્જા ટાંગાનિકા જાંબેસી નાઇલ અને આફ્રિકાના સિંહો અને હાથીઓને ત્યાંના લોકો મસાઇને કોબીરોંડોની વાત કહી પછી એક દિવસે મેં તેમને કહ્યું આ આપણી આજુબાજુના લોકો કોળી કુંભાર ભરવાડ રબારી વગેરે છે એને તો જોવા જાઓ વળી એમ કહીને તે દ્રષ્ટિએ એક બે પ્રવાસો તેમની સાથે ગામડામાં સીમમાં નદી કિનારે ડુંગરા ઉપર એમ મેં ગોઠવ્યા અને તેમને ભૂતળના અભ્યાસ તરફ અભિમુખ કર્યા પછી મેં તેમને માટે ભૂગોળનું એક વાંચનાલય વસાવવાનો વિચાર કર્યો પણ તેવા સુંદર પ્રવાસોના પુસ્તકો આપણી ભાષામાં ન મળ્યા જે મળ્યા તે તેમને આપ્યા અને કહ્યું પુસ્તક વાંચતા જાઓ અને નકશો જોતા જાઓ માણસ ક્યાંથી ક્યાં જાય છે તે જુઓ અને તેની સાથે ફરો પ્રવાસના ગ્રંથો વિદ્યાર્થીઓને વાંચવા ગમે છે એક બે વિદ્યાર્થીઓને કાઠિયાવાડ સર્વસંગ્રહમાં બહુ મજા પડી નકશા ઉપરથી એક ગામડું પસંદ કરે અને તેની હકીકત સર્વસંગ્રહમાંથી વાંચે એમ કેટલાય જાણીતા અજાણ્યા ગામ વિશે માહિતી મેળવી રવિભાઈના ચિત્રોએ અમદાવાદનો તેમને સારો પરિચય કરાવ્યો દરેકે દરેક અગત્યના સ્થળના એવા ચિત્ર આલ્બમો હોત તો સારું થાત એક દિવસ રવિભાઈ આવ્યા અને તેમની પાસે મદ્રાસના દૃશ્યોની એક ફિલ્મ હતી તે મેં તેમને બતાવી સિનેમા નુકસાન કરે છે તેમ બીજી બાજુએ શિક્ષણ આપવાના એક કિંમતી સાધન તરીકે પણ તે ઊભું રહે છે દૂરના દ્રશ્યો આબે બતાવવાથી તેમનો ભૌગોલિક રસ વધતો જાય છે રિઝર્વ સિગરેટનો ગંજીપો મને હાથ લાગેલો તેમાં દેશ દેશના માણસોના ચિત્રો છે એ ચિત્રો પણ જોવા મૂક્યા મારો ઉદ્દેશ તેમને આખી દુનિયાનું જ્ઞાન કરાવવાનો ન હતો તેમને કશું યાદ રહે તેવી મતલબ પણ નહોતી માત્ર તેમના મન ઉપર વસે કે દુનિયા આવડી મોટી છે તેમાં ઘણું જોવા જાણવા જેવું છે તેને જોવાને માટે આ સાધનો છે એટલે બસ એક બીજી રમત પણ કાઢેલી તે રમતનું નામ ચાલો આપણે મુસાફરીએ જઈએ એવું રાખેલું ભાવનગરથી અમદાવાદ દ્વારકા મુંબઈ હિમાલય વિલાયત એમ ઉપડવા નીકળતા પછી કેમ ઉપડવું કઈ કઈ ગાડીઓમાં બેસવું ક્યાં ક્યાં ગાડીઓ બદલવી ક્યાં ક્યાં જોવા જેવું છે અને શું શું જોવા જેવું છે કેટલા દિવસમાં કેટલો પ્રવાસ થશે કોને કોને મળવું શું શું ખરીદવું એનો વિચાર કરતા ખરેખર ખર્ચનો અડસટ્ટો બાંધતા અને શહેરોની ગાઈડો જોઈ પ્રવાસમાં જોવાના સ્થળો નોંધી લેતા અને ભૂગોળમાંથી વખણાતી ચીજો વાંચીને કંઈ લેવી તે નક્કી કરતા સાચે જ મુસાફરી નીકળ્યા હોઈએ તેઓ બધી બાબતનો અભ્યાસ કરતા આ અભ્યાસ ભૂગોળ સમજવાની રીતના એક નમૂના રૂપે કરાવતું બાકીનું વિદ્યાર્થીઓ ઉપર છોડતો કોઈવાર દિવાસળીની પેટી ક્યાંથી આવી તેનું નકશા ઉપર પગેરું કાઢતા કોઈ વાર અહીં ઉગેલું રૂ વિલાયત જાય છે તે કયા રસ્તે જાય છે તે જાણવા કલ્પનામાં રૂની ગાંસડી ઉપર બેસીને ચાલતા કોઈવાર બજારમાં ફરવા જતા ને એક દુકાનમાં કયા કયા દેશો અને ગામો આવીને બેઠા છે તેની તપાસ કરતા કોઈવાર નદીઓના નામો નહીં તો કોઈવાર પર્વતોના નામોની નહીં કોઈવાર દેશોના તો કોઈવાર શહેરોના નામો નહીં એમ ભૌગોલિક વસ્તુના અને ભૌગોલિક સ્થળના નામોની અંતકડી ચલાવતા ચિત્રકામમાં વિદ્યાર્થીઓ ઝાડ ચિતરતા તેમ નકશાઓ ચિતરવાનો રસ લેતા અને પોતે ચિતરેલા નકશામાં પોતે જ જોયેલા વાંચેલા તથા સાંભળેલા ગામો નદીઓ ને ડુંગરા પૂરતા ને વધારે પૂરવા માટે નવા ગામો ક્યાં છે અને ક્યાં આવ્યા છે તે ભૂગોળમાંથી વાંચીને જોતા આ રીતે અમારું ભૂગોળનું શિક્ષણ ચાલતું મારા શિક્ષક ભાઈઓએ મને એક દિવસ કહ્યું ભાઈ આ કામ તો તમારું આટલી બધી હકીકતો અમારે ક્યાંથી જાણવી આવી રીતે અમને ભૂગોળની વાતો કરતા ન આવડે મેં કહ્યું ભાઈ એ પણ આવડે આપણે જરા ઉદ્યમ કરવો જોઈએ આપણામાં ઉત્સાહ હોવો જોઈએ